ડીસાના વીરેન પાર્ક ખાતે પાણીના નિકાલ માટે પાલિકા પ્રમુખ દ્વારા વિઝિટ કરાઈ. ડીસા નગરપાલિકા દ્વારા હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરની સફાઈ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા ડીસાના વીરેન પાર્ક ખાતે પાણીના નિકાલ માટે વિઝિટ કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ડીસા શહેરના અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરના વિકાસ માટે લોકોને સ્વચ્છતા, પાણી, રોડ અને લાઇટની ખાસ જરૂરિયાત હોય છે, ત્યારે હાલમાં ડીસા નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા ડીસા શહેરના તમામ વોર્ડમાં લોકોને પડતી સુવિધાને દૂર કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન થકી ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા તમામ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત કરી તેમને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ડીસાના વીરેન પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીનું ગંદુ પાણી ગટર બ્લોક થઈ જતા બહાર નીકળતું હતું, જેના કારણે વીરેન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો ગંદકીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરને જાણ કરતા તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે વીરેન પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા, ત્યારે રોડ પર બનાવેલ ગટરનું મેઇન ટાંકું કચરાના કારણે બ્લોક થઈ ગયું હતું, જેથી પાણીનો કોઈ પ્રકારે નિકાલ ન હતો. તેના કારણે સોસાયટીમાં અનેક જગ્યાએ ધંધા પાણી બહાર નીકળવાના કારણે સોસાયટીના લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, ત્યારે આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક નગરપાલિકાની ટીમ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું અને ત્યાં પાણીની અવરજવર થતી હતી તે તમામ ગટરોની સફાઈ કરાવી ઘણા સમયથી વીરેન પાર્કના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તે તકલીફ દૂર કરવામાં આવી. લાંબા સમય બાદ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા તથા વીરેન પાર્કના સ્થાનિક લોકોએ પણ પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ મનુભાવ વાઘેલા, બનાસકાંઠા.